અંકલેશ્વરની જણાવેલ મોદી હોસ્પિટલ દ્વારા 11 મહિનામાં 1000 થી વધુ દર્દીઓને કેન્સરની સારવાર આપવામાં આવી છે, જે સરાહનીય કહી શકાય। અંકલેશ્વર જવાહરલાલ મોદી હોસ્પિટલ ખાતે વર્ષ 2022 ના એપ્રિલ મહિનામાં જિલ્લાભરના ગામોમાં કેન્સર પીડિત દર્દીઓ માટેનો સારવાર ઇન્સ્ટિટ્યૂટની શરૂઆત કરવામાં આવી હતી। જવાહરલાલ મોદી હોસ્પિટલ ખાતે એપ્રિલ 2022 માં શરૂ કરવામાં આવેલ કેન્સરની સારવાર માટેના ઇન્સ્ટિટ્યૂટમાં 11 મહિના જેટલા ટૂંકા ગાળામાં 1000થી વધુ કેન્સરથી પીડાતા દર્દીઓની સારવાર કરી કેન્સર જેવી ગંભીર બીમારીમાંથી મુક્તિ આપી છે। આ બાબતે જવાહરલાલ હોસ્પિટલના કેન્સર ઇન્સ્ટિટ્યૂટના હેડ ડોક્ટર દિવેશ પાઠકે જણાવ્યું હતું કે કેન્સરથી પીડાતા દર્દીઓ સારવાર માટે ડોક્ટરનું માર્ગદર્શન મેળવી સારવાર કરી આ બીમારીમાંથી મુક્તિ મેળવી શકે છે। ગુડ આફ્ટરનૂન મિત્રો, હું ડોક્ટર દિવેશ પાઠક છું, સિનિયર કેન્સર સર્જન ઇન જવાહરલાલ મોદી કેન્સર સેન્ટર। હું એપ્રિલ 2022માં સ્ટાર્ટ થયું આપણું સેન્ટર, ત્યારથી જ એઝ અ કેન્સર સર્જન અહીંયા જોઈન છું અને આફ્ટર દેટ વી હેવ ડન હંડ્રેડ્સ ઓફ સર્જરીઝ, હંડ્રેડ્સ ઓફ કીમોથેરાપી, હંડ્રેડ્સ ઓફ રેડિયેશન થેરાપી, અને આજે એક પ્રાઉડ મોમેન્ટ છે કે વી હેવ અચીવડ 1000 પેશન્ટ્સ ટાર્ગેટ, જે આપણે શોર્ટ સ્પાનમાં અમુક મહિનાઓની અંદર જ અચીવ કરી લીધો છે। એટલે એ એકચ્યુઅલી એક ઇમોશનલ અને એક પ્રાઉડ મોમેન્ટ છે જવાહરલાલ મોદી કેન્સર હોસ્પિટલ માટે, અને આઈ એમ હોપફુલ એન્ડ આઈ એમ એન્થુઝિયાસ્ટિક અબાઉટ ધ પ્રોગ્રેસ। અને આ જે વિસ્તાર છે જેની અંદર કેન્સર સેન્ટરની જરૂર હતી, એ કેન્સર સેન્ટરની જરૂર જવાહરલાલ મોદી કેન્સર હોસ્પિટલ બહુ સારી રીતે પ્રોવાઈડ કરી રહી છે અને ફૂલફિલ કરી રહી છે। સો જવાહરલાલ મોદી કેન્સર હોસ્પિટલમાં આજે ઓલમોસ્ટ 1000 પેશન્ટ્સની ટ્રીટમેન્ટ પૂરી થાય છે। આમ જોવા જઈએ તો ખુશીની વાત છે કે અહીંની આજુબાજુના કેન્સરના પેશન્ટ્સને ટ્રીટમેન્ટ કરવા માટે બહાર કે દૂર જવું પડતું નથી, બટ એટ ધ સેમ ટાઈમ એ પણ છે કે કેન્સર ક્યારેય સારી વસ્તુ હોતી નથી। એટલે આ સંસ્થા એક સર્વિસ બેઝ્ડ ઇન્સ્ટિટ્યૂટ છે અને અમારો ગોલ, અમારું લક્ષ્ય હજી પણ એ છે કે આજુબાજુના અંકલેશ્વર, ભરૂચ તેમજ નજીકના ગામમાં રહેતા અને કેન્સરથી સફર થતા વ્યક્તિઓને અમે અમારી સર્વિસીસ પહોંચાડી શકીએ। સો એ જ આ સંસ્થાનો ગોલ છે।